तो गांधीनगर जिला मणसा तालुका में आवेला महुड़ी गाम में प्रख्यात जैन मंदिर आवेलुं छे, जेमां श्री घंटाकर्ण महावीर ने पूजा करवामां आवे छे। महुड़ी जैन मंदिर वर्ष में एक वक्त श्री घंटाकर्ण महावीर नो चमत्कारिक हवन करवामां आवे छे। आजे काली चौदसता दिवसे बपोरे 12:39 कलाके ते शुरू थशे, ते पहला वहेली सवारथी प्रक्षालन विधि की शुरुआत थी, जेमां धूप पूजा, केसर पूजा, मुगट पूजा और आभूषण पूजा समावेश थाय छे। जे बाद 11:30 वाग्या वरख पूजा आयोजन थयु। 12:39 थी काली चौदस चमत्कारिक हवन की शुरुआत थशे। 100 वर्ष करता वधु वर्ष थी आ हवन छे के जे योजवामां आवे छे। आखा वर्ष माथी एक ज दिवस एवो होय छे के ज्यारे आ हवन योजातुं होय छे। आजे महुड़ी जैन तीर्थ खाते श्री घंटाकर्णवीरनो चमत्कारिक हवन। आ हवननी अंदर मोटी संख्या में जैनों त्यां पधारता होय छे। वहेली सवारथी मोटी संख्या में मंदिर में श्रद्धाळुओनो धसारो उमटी पड्यो छे। 12:39 थी हवननी ज्यारे शुरुआत थाय अने त्यार पछी 1 घंट वागे त्यारे जे दोरो त्यांथी आપવામાં આવતો હોય છે તે લાલ દોરામાં 1 ગાંઠ વાળવાની હોય છે। મંત્રોચ્ચાર કરવામાં આવતા હોય છે, એમ કરીને 108 વખત ઘંટ વગાડવામાં આવે છે અને 108 ગાંઠ વાળવામાં આવતી હોય છે। તો કાળી ચૌદશના પવિત્ર દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં જૈન પરિવારો અને દાદાના ભક્તો પવિત્ર યાત્રાધામ મહુડી પધારે છે અને હવનમાં જોડાઈને ચમત્કારિક મંત્રના 108 જપ કરવાની સાથે સાથે નાડા ચડીની ગાંઠ વાળતા હોય છે। 12:39 વાગ્યાના શુભ મુહૂર્તે હવનની શરૂઆત થાય છે। હવન સમયે 108 વખત ઘંટાકર્ણ કરીને દરેક ઘંટનાદ સાથે હવનમાં આહુતિ આપવામાં આવતી હોય છે। આહુતિ સમયે મંદિર પરિસરમાં હાજર શ્રદ્ધાળુઓ નાડા ચડી દોરી પર 1-1 ગાંઠ બાંધે છે। એમ કુલ 108 ગાંઠ બાંધવામાં આવે છે। વર્ષમાં માત્ર એક જ વખત સુપ્રસિદ્ધ જૈન તીર્થ મહુડીમાં બિરાજમાન ઘંટાકર્ણવીરની પ્રક્ષાલન વિધિ સહિત ધૂપ, ફૂલ, આભૂષણ અને કેસર પૂજન વિધિનું આયોજન કરાય છે અને આ પૂજાનું અનેરું મહત્વ છે। આ વિધિમાં વીરના જમણા અંગૂઠે કેસર પૂજા કરાય છે। આ દિવસે શ્રદ્ધાળુઓ પગના અંગૂઠાથી માથા સુધીની 5.5-6 ફૂટની લંબાઈ ધરાવતી નાડા ચડી અથવા લાલ રંગની કંદોરીને 108 ગાંઠો વાળે છે। પહેલો ડંકો વાગે જૈન જૈનંતર ભાવિકો દ્વારા નાડા ચડી દોરીની 1 ગાંઠ વાળવામાં આવે છે। સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠનો દોરો અતિ પવિત્ર ગણાય છે। જૈન જૈનંતર ભાવિકો સાચવી રાખે છે અને પોતાની મનોકામના પૂરી થઈ માહુડીમાં બિરાજમાન ઘંટાકર્ણવીરને સુખીનો પ્રસાદ અર્પણ કરે છે। મંત્રોચ્ચાર સાથે ગઠબંધન કરવાની રીત પર નજર કરીએ તો હવન સમયે ગઠબંધનનો લાભ લેવા માટે સ્નાનાદિ કાર્ય કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરીને શ્રી ઘંટાકર્ણવીરની તસવીર સમક્ષ બેસી માથાથી પગ સુધીની નાડા ચડી અથવા તો દોરી લઈને ચમત્કારિક મંત્રોચ્ચારના ઉચ્ચારણ બાદ ડંકો વાગે તે સમયે ગઠબંધન કરવું। 108 મંત્રોચ્ચાર થશે અને 108 વખત ડંકો વાગે ત્યારે 108 ગાંઠો વાળવાની રહે છે। મંત્રોચ્ચાર સાથે ગઠબંધન કરવાની જે રીત છે તેમાં પણ મહત્વની વાત એ છે કે જે ઉચ્ચારણ થાય છે મંત્રોચ્ચારના તે પછી ડંકો વાગે છે તે સમયે ગઠબંધન કરવાનું રહે છે। 108 ઘંટનાદ થાય 108 વખત આ જે નાડા ચડી દોરી હોય છે તેની અંદર ગાંઠ વાળવાની રહે છે। આખા વર્ષની અંદર પ્રથમ વખત જ એવું હોય છે કે જેની અંદર ઘંટાકર્ણ મહાવીર કે જેમની આ પ્રક્ષાલન વિધિ યોજાતી હોય છે, વીરના જમણા અંગૂઠે કેસર પૂજન વિધિનું આયોજન કરવામાં આવતું હોય છે, જૈન જૈનંતર દ્વારા આ ઘંટાકર્ણવીરની તસવીર સમક્ષ બેસીને માથાથી પગ સુધી લંબાઈની નાડા ચડી અથવા તો દોરી લઈને ચમત્કારિક મંત્રોચ્ચારના ઉચ્ચારણ બાદ ડંકો વાગે તે સમય ગઠબંધન કરે છે અને 108 મંત્રોચ્ચાર સાથે 108 વખત ડંકો વાગ્યો હોય તે સમય તેઓ તે દોરાની અંદર ગાંઠ વાળે છે અને તે ચમત્કારિક દોરો કે જે તેમને આખા વર્ષ દરમિયાન સુરક્ષા બળ પૂરું પાડતું હોય છે એ દોરો કે જેની અંદર તેમની મનોકામના હોય છે તે પૂરી કરવામાં આવતી હોય છે।
જેટલા પણ ભાવિ ભક્તો છે તે અહીં મંદિરમાં પહોંચી રહ્યા છે, તેમાં પણ જૈનો માટે તો આ ખાસ મહત્વનો દિવસ ગણવામાં આવે છે. ઘંટાકર્ણ મહાવીરદેવની પ્રક્ષાલન અને કેસર પૂજાનું લાઈવ પ્રસારણ આપ જીએસટીવી પર નિહાળી શકો છો.